સ્વાગત. નવરાત્રિમાં તમે અવનવા ગરબા જોયા છે, પણ શું એવા ગરબા જોયા છે ખરા કે જેમાં ફક્ત પુરુષો જ રાસ રમતા હોય? જી હા, જામનગરના જાલીનાજાર વિસ્તારમાં આ ગરબા યોજાય છે અને ત્યાં ફક્ત પુરુષો જ રાસ રમે છે. અહીં સાતમા નોરતે ઈશ્વર વિવાહનો રાસ રમાય છે, જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થાય છે. આ અનોખા રાસમાં રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુ પણ જોડાયા હતા અને 300 વર્ષથી ચાલી આવતી આ પરંપરા પ્રમાણે આ રાસ રમાય છે. આ રાસ રમતી વખતે પુરુષોના કપાળ પર ચંદન વડે તિલક કરવામાં આવે છે. સાતમનો ઈશ્વર વિવાહ લેવાય છે. આ ઈશ્વર વિવાહનું એટલું જ મહત્વ છે કે જે વ્યવહારિક દ્રષ્ટિએ તમે જુઓ તો આમાં દરેક પ્રસંગો વર્ણવેલા છે અને એ જ રીતે આ ઈશ્વર વિવાહ કહેવાય છે. આ ઈશ્વર વિવાહ 3 થી 3.5 કલાક પુરુષો દ્વારા લેવાય છે. આ ગરબીની અંદર દરેક પુરુષો 5 વર્ષથી માંડી અને 100 વર્ષ સુધીના ધોતિયું અને ઉપેણું પહેરી અને ગરબી લેવાય છે અને આ કોઈ પણ જાતના બીજા વાજિંત્ર વિના ફક્ત નગારાથી જ આ ગરબી લેવાય છે. આમાં માઇકનો પણ ઉપયોગ નથી થતો. મુખ્યથી એકદમ ઊંચા સ્વરેથી લેવાતી આ ગરબી એટલે જલાનીજારની ગરબી. અહીં આધુનિક સાઉન્ડ સિસ્ટમ કે સ્પીકર નહીં, પરંતુ પુરુષો પોતે જ રાસ અને ગરબા ગાઈને માતાની આરાધના કરે છે. જલાનીજારનો આ અનોખો શિવ વિવાહ રાજ્યભરમાં પ્રખ્યાત છે. ગુજરાત બહારથી પણ લોકો ખાસા રાસ રમવા માટે આવે છે. દર વર્ષે અમે આ લાભ લેવા માટે સ્પેશિયલી અમદાવાદથી પણ અહીં આવતા હોઈએ છીએ. ખાસ કરીને અહીંનું મહત્વ એટલું બધું જળવાયેલું છે કે અહીં આ માત્ર મુક્લો પહેરી અને ધોતિયું પહેરીને રમી શકાય છે અને પુરુષો જ આ ગરબી લે છે. અત્યારે જે અર્વાચીન ગરબાઓની ભરમાર છે ત્યારે આનું મહત્વ હજુ આટલું જ અપન છે એ જાણીને અમને અમારા પૂર્વજોએ આપેલી આ સંસ્કૃતિ પ્રત્યે અમને ગર્વ થાય છે. આધુનિકતાના દોરમાં નવરાત્રિના ગરબા પણ ડિસ્કો દાંડિયા બની ગયા છે, ત્યારે આ પ્રકારના પૌરાણિક ગરબાને જીવંત રાખવાનું કામ પણ જામનગરવાસીઓ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે, જે ખરેખર ગર્વની વાત છે.